નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેશ રસાયણ નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે લાસ્ટ બે લેક્ચરમાં આપણે ચોથો યુનિટ સ્ટાર્ટ કરેલ છે, જેનું નામ છે વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશન જે છે તેનું મીનિંગ થશે કે અદ્ભુત સર્જન. જે ભગવાન છે એ માતાની મૂર્તિ બનાવે છે, અને જ્યારે બનાવતા હોય છે ત્યારે દેવદૂત છે એ આવે છે, પૂછે છે ભગવાન તમે શું બનાવો છો. ત્યારે ભગવાન છે એ દેવદૂતને બધી વિગતો વિશે ટૂંકમાં જણાવે છે. હવે તેનો આ ત્રીજો લેક્ચર છે, બરાબર, લેક્ચર નંબર 3. કારણ કે બે પેરેગ્રાફ આપણે આગળ છે એ સમજી ગયા બે લેક્ચર. ત્રીજો પેરેગ્રાફ, હવે આ જે આજનો જે લેક્ચર છે એ ખાસ અગત્યનો છે. એટલા માટે કારણ કે આમાં ત્રણ આંગની જોડ વિશે છે ભગવાન જણાવે છે દેવદૂતને, એના વિશે વાત કરે છે કે કઈ રીતે ત્રણ આંગની જોડ છે માતાની મૂર્તિમાં, કઈ રીતે ત્રણ આંગની જોડ છે એ રાખવામાં આવી છે, એનું કામ શું છે. જો આપણે દરરોજની જેમ આ બાજુ છે સ્પેલિંગ લખેલા છે, તમે પણ સ્પેલિંગ છે એ તમારે લખી નાખવાના એક પેજમાં, કારણ કે આ બધું આપણે લખેલા જ છે. એનો આ પેરેગ્રાફ છે, બરાબર, અને આ પેરેગ્રાફમાં એવો પ્રશ્ન પણ પૂછાય છે કે ભગવાન જે માતાની પાસે જે ત્રણ આંખની જોડ છે એ કેવી રીતે કામ કરે છે, બરાબર, એનું શું કામ છે, તેની આ માહિતી છે આ પેરેગ્રાફમાં આપે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર, એક એક વર્ડ્સ ઉપર છે ધ્યાન રાખતા જાય, જેથી કરીને તમારે ટ્રાન્સલેશનમાં કોઈ જે સમસ્યા ન થાય. ઓકે, જોઈએ છીએ આપણે પેલું છે. અને સાથે સાથે એ પણ વસ્તુનું ધ્યાન રાખજો, તમારી સામે ટેક્સ્ટ બુક પણ રાખજો. મેં તમને કીધું ને આપણે રોજની જેમ પેન્સિલ રાખવાની, જે શબ્દ અઘરો હોય એમાં સમજાવું છું એને જે અંડરલાઈન કરવા, અને ગુજરાતી જો તમને ન યાદ રહે તો લાંબા સમય સુધી તો તમારે ગુજરાતી લખી નાખવા, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. ઓકે, તો અહીં જોઈએ છે કે એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. ધ એન્જલ, એન્જલ નો તો મીનિંગ આપણે શું લેવાશે, દેવદૂત. જો એન્જલ એટલે પરી નો, બરાબર, એન્જલ એટલે શું થશે, દેવદૂત. ધ એન્જલ શુક, સેડ નું ભૂતકાળનું રૂપ શું થાય, શુક. અહીંયા આપણે મીનિંગ લઈએ તો શુક એટલે લાવવું થાય, હિઝ હેડ એટલે માથું. આપણે આમ કરીએ ને માથું હલાવીએ, પછી આમ હલાવતા હોય આમ હલાવતા, એને શું કહેવાય, સુગીત હે, બરાબર. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી, સ્લોલી એટલે શું થાય, ધીમેથી. કે દેવદૂતે ધીમેથી એનું માથું હલાવ્યું એન્ડ સેડ, અને કહ્યું, દેવદૂત છે એ માથું હલાવે છે. કદાચ જો આમ જ લાવ્યું હશે, કારણ કે અહીંયા એનો જો શબ્દ કેવા છે, અ માઇટી, અ માઇટી, બરાબર, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે ખૂબ જ, અહીં માઇટી એટલે શક્તિશાળી, તો બે મીનિંગ છે માઇટીના, બે મીનિંગ. માઇટી એટલે ખૂબ જ પણ થાય, માઇટી એટલે શક્તિશાળી પણ થાય. ખૂબ જ, તમે એક સિરિયલ આવતી માઇટી રાજા, બરાબર, એના ઉપરથી એ શબ્દ લઈ શકે. માઇન્ડ એટલે શક્તિશાળી, માયામાં શક્તિશાળી નથી લેવાનું, અહીંયા તમારે શું લેવાનું છે, ખૂબ જ. દેવદૂત શું કહે છે, ઇઝ હેડ એન્ડ સ્લોલી એન્ડ સે અ માઇટી ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ નો મીનિંગ શું થાય, અશક્ય. અહીં શું કહે છે દેવદૂત, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ટાસ્ક એટલે કાર્ય, ટાસ્ક એટલે શું થાય, કાર્ય. તો ટાસ્ક શબ્દ ક્યારે વપરાય, જ્યારે આપણે કોઈ એજન્ડા પર કોઈ કામ કરતા હોય, કોઈ વ્યૂહરચના કે કોઈ પ્લાનિંગ કોઈ વર્ક કરતા હોય એને આપણું ટાસ્ક, બરાબર, એના માટે કયો શબ્દ વપરાય, ટાસ્ક, બરાબર. અમાઇટી ઇમ્પોસિબલ ટાસ્ક એ ખૂબ જ અઘરું કાર્ય છે. ભગવાન દેવદૂત શું કે છે, માથું આમ હલાવે છે અને એમ કે છે, અમાઇટી ઇમ્પોસિબલ.
impossible task. કે આ ખૂબ જ અઘરું કાર્ય છે અથવા ના ન થાય. બરાબર, ત્રણ આંખની જોડ આપણે ભગવાનની બી આંખની જોડ આવી છે, ત્રણ આંખની. આઈ સપોઝ, મને એવું લાગે છે, જો સપોઝ નો અહીંયા મીનિંગ શું થાય, લાગુ અથવા ધારણા, અને બે મીનિંગ થાય. સપોઝ નો મીનિંગ શું થાય, લાગુ અથવા ધારણા. આપણે કે સપોઝ કે ધારો કે એવું પણ બોલી આપણે, પણ અહીંયા શું થાય, આઈ સપોઝ કે મને એવું લાગે છે, સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ. જો એ પ્રશ્ન જ છે, સિક્સ એટલે કે છ, પેર એટલે જોડ, હેન્ડ્સ સિક્સ પેર્સ ઓફ હેન્ડ, છ હાથની જોડ. નો વે, હોય જ નહીં. શું કે છે, નો વે, હોય જ નહીં. છ હાથની જોડ ક્યાં છે? અહીંયા એક પ્રશ્ન એ થાય કે છ હાથની જોડ ઈ કઈ રીતે શક્ય? છ હાથની જોડ એટલે 12 હાથ થાય. કેટલા થાય? 12. કારણ કે એક જોડમાં 2 હાથ થાય. એટલે દેવદૂત એમ કહે છે કે માતાને છ હાથની જોડ એ ઇમ્પોસિબલ છે, હોય જ શક્ય જ નથી. આપણે ભગવાન એક હાથની જોડ આપી છે, એટલે કે બે હાથ આપ્યા છે, એ પણ પૂરતા છે. એટલે અહીં જે છે, સપોઝ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, છ હાથની જોડ, નો વે. જો એ ઉદાર છે, અહીંયા શું છે, ઉદાર, નો વે, હોય છે. ભગવાન કહે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એ ભગવાન શું કહે છે, ધીઝ હેન્ડ્સ એટલે કે આ હાથ, આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, કે આ હાથ મારા માટે સમસ્યા નથી. કારણ કે ભગવાનને હાથ મૂકવામાં કોઈ સમસ્યા નથી. છ હાથની, છ હાથની જોડ મૂકી, એમાં એને કોઈ સમસ્યા નથી. સમસ્યા કેની હતી? આંખોની હતી. એટલે ભગવાન કહે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈસ. થ્રી પેર્સ એટલે કે ત્રણ આંખની જોડ. ઓફ આઈસ ધેટ ધ મધર હેવ ટુ હેવ, કે જે માતાની પાસે હોવી જોઈએ. જો આ બે વાર હેવ ટુ છે, એક તો આ હેવ ટુ અને આ એક હેવ, આપણે અલગ છે. પણ આ નીચે એક પ્રશ્ન છે, અહીં હેવ છે અને અહીં હેવ છે. આ હેવ ટુ છે મૂળ ઓક્ઝિલરી છે, આપણે કહીએ ને ફરજિયાત. એ તમને એક લેક્ચરમાં કીધું, મતલબ આઈ ફર્સ્ટ લેક્ચરમાં કીધું કે હું એમ કહું, આઈ હેવ ટુ ગો, મારે જવું જ પડશે. તો એ મોડલ ઓક્ઝિલરી છે, કોઈ પણ કમ્પલસરી વસ્તુ કરો, હું એમ કહું આઈ હેવ ટુ બી, મારે વાંચવું જ પડશે. બરાબર, ત્યારે જે હેવ ટુ શબ્દ વપરાય. નહીં તો આ હેવ ટુ મોડલ ઓક્ઝિલરી છે ને, આ હેવ એટલે હી પાસે હોવું છે, એટલે જ્યાં ત્યાં જાઓ બે હેવ છે. એટલે ઘણા એક જોડણ તો કીધું છે, આ હેર હેર સારા કે હેર વાર, પણ બે વાર હેવ શા માટે છે? બરાબર, એટલે આ હેવ ટુ છે એ મોડલ્સમાં છે, મોડેલ ઓફ મધર. અરે તેથી
ભગવાન એ શું શબ્દ વાપર્યો હતો? માં એ મધર શબ્દ વાપર્યો. દેવગુણને ખબર પડી ગઈ ભગવાન તો માતાની મૂર્તિ બનાવે છે. એટલે અહીં કહે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોરલ ઓફ મધર. એટલે તેથી તમે માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો. બટ પરંતુ થ્રી વેસ ઓફ આઈસ ત્રણ આંખની જોડ જે પાછળ પ્રશ્ન પૂછે છે. બટ થ્રી વેસ ઓફ આઈસ ત્રણ આંખની જોડ વોટ ફોર સેના માટે? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. આ ગોટ ઇન્ટરેસ્ટ તો એટલે રસ મળવાનો. ગોટ ઇન્ટરેસ્ટ તો મીન્સ ધેટ રસ ઓકે ટુ ધ સો ધેટ ગોટ ઇન્ટરેસ્ટ એટલે તમને ખ્યાલ છે આપણે એટલે ઇન્ટરેસ્ટિંગ એનો ઓલી શબ્દ આવ્યો છે ઇન્ટરેસ્ટેડ. એટલે એ કહે છે ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે દેવને રસ પડ્યો છે. સેના માટે રસ પડ્યો છે? કે જાણવા માટે કે માતાની મૂર્તિ બનાવે છે. એમાં છ આંખની જોડ છે, ત્રણ આંખની જોડ છે, બરાબર. ચાલો એકવાર ફરીવાર જો રિપીટ કરી દઉં છું. ફરીવાર ધ એન્જલ શૂટ હિઝ હેડ સ્લોલી એન્ડ સે એ દેવદૂતે ધીમેથી પોતાનું માથું હલાવ્યું અને કહ્યું અ માઈટી ઇમ્પોસિબલ ટાસ્ક કે આ ખૂબ જ અશક્ય કાર્ય છે. I suppose મને લાગે છે 6 પેસ ઓફ હેન્ડ્સ 6 હાથની જોડ નો વે કોઈ જ નહીં. નો his hands are not a problem for me. ના આ હાથ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that mother have to have. એ જે ત્રણ આંખની જે જોડ છે એ માતાની પાસે હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ. ભગવાન મૂંઝાયેલા દેખાતા. હવે દેવદૂત કહે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. અરે તેથી તમે ભગવાનની સોરી માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો. બટ થ્રી મેસ ઓફ આઈસ પણ ત્રણ આંખની જોડ વોટ ફોર સેના ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડી. ઓકે તો આ આપણો ત્રીજો લેક્ચર છે અને આના પછી થ્રી પેસ ઓફ આઈસ વિશે આપણે સમજશું. પણ સૌથી પહેલી વસ્તુ છે કે આને સ્પેલિંગ આપવા જોઈએ, પ્રોનાઉન્સિએશન સુવ્યવસ્થિત થવું જોઈએ, ઉચ્ચાર શબ્દો છે આમાં કે જેના નામ માઇટી ઘણા બધા માઇટી વાર્તા નથી આવતો. એક માઇટી શબ્દ છે. ત્યાર પછી અમુક અમુક જે સપોઝ આ સપોઝ નો મીનિંગ ખાસ લેવાનો છે. સપોઝ એટલે અહીંયા લાગુ ધારણા કરીને જ લેવાનો. લાગુ ધારો કે થપમાં થાય અને લાગુ લેવાનો મીનિંગ થાય. અને મેં તમને આ શબ્દ સાથે આ ખાસ લેવાનો કે હેવ શું હેવ. આ હેવ ટુ હેવ છે એમાં હેવ ટુ છે એ મોનોલોગ લખી છે. હેવ છે એની પાસે હોવું છે એટલે અલગ અલગ વસ્તુ છે. બે બે હેવ આવે છે એટલે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે અને આ એક લાસ્ટ વર્ડ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. એ આખો શબ્દ છે આપણે કહીએ ને ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. અને ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ એટલે ખાલી રસ. ગેટ ઇન્ટરેસ્ટેડ એટલે શું થાય? રસ પડવો. સમજશું અત્યારે.